بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيعتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن الحسين مصباح الهدى وسفينة النجاة صلوات اللهم صل على محمد وآل محمد اللهم لن أغفر ظالمين ظلم حق محمد وآل محمد وآخر التابعين له على ذلك اللهم لعن الإصابة التي جاهدت الحسين عليه السلام وشايعت وبايعت وتابعت على قتله اللهم لعنهم جميعا اللهم صل على محمد وآل محمد مؤمنين الكرام اني عزادارن امام علیہ السلام پیغمبر हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की जो मशहूर हदीस से इस तमारी सामे हमेशा ले आऊं छु अने एना जुपर हूँ बात ने मारा सुजे ने हूँ राखू छु। सब प्रथम तो है कि घणे वक्त मिंबर ऊपर थी छे घणी वस्तु कहेवामां आवे छे ए जोवानुं ना होय कि हजार माणसो सांभळशे तो अमल करशे ई तो अमुक ज ને લાગુ પડે તો કરે ઈદે ગદીરની રાતના છે ને હું મારો તો જરાક વધારે ઉપર થઈ ગયો નમાઝના બારામાં પછી બીજે દિવસે મને એક માણસ મળ્યો નમાઝે સુબોમાં નમાઝમાં આવે છે એક કરે ત્યારે માણસોને ખરાબ લાગે આપણે બોલીએ પણ એ તો કોન્સિક્વન્સ જોવાનું હોય રિઝલ્ટ જોવાની અલ્લાના માટે જે કામ કરવામાં આવ્યું છે અલ્લાહ મદદ કરશે મને કંઈ કરવાનું નથી હું મારા માટે થોડું માંગણી કરું છું કે મને આ આપો તે આપો પણ હું તો અલ્લાહના કામમાં કોશિશ કરું છું તો આજે આપણે 14 માણસ હતા લગભગ 13-14 સુબોની નમાઝની વાત કરું છું સુબોની નમાઝની આમ વાત નહીં અને કબ્રસ્તાને 12 હું પહોંચી ગયા હતા એ લોકો ખુશ થયા છે ને કે 12 માણસ આવ્યા છે ફાતિયા પડવાને યાસીન પડવાને તો આ તમને કહેવા માટે કે બનવા જોગ છે કે બોલવામાં મારી ભૂલ થતી હશે માફી ચાહું છું પણ હું એનો રિઝલ્ટ જોઉં છું કે ક્યાં પહોંચે છે તો કોઈ માં દુનિયામાં એવી નહીં હોય કોઈ માં કે જે પોતાની ઓલાદ માટે દુઆ ના કરતી હોય કોઈ ના હોય કોઈ ના હોય એ છોકરો ભલે ગેલો હશે ને ગેલો અક્કલ નહીં હોય ને તો એમ નહીં કે ક્યાંય મારી નાખો આંધળો હશે આંધી કાપી હશે ખાસ કરીને છોકરા ભણે છે તો હંમેશા માં એમ કહેતી હશે કે મારા છોકરાને તું પાસ કરજે 2000 છોકરા એક્ઝામે કરવાના છે તો મારો છોકરો પહેલો નીકળે બધી માં એમ જ કહેતી હશે બધે તો પહેલાં તો ના થાય પણ બધી માની દુઆ એ જ હોય કે મારો છોકરો પાસ થાય આગળ હોય પ્રામીલે પ્રેમીએ હોય આ હમણાં વબાની બીમારી ચાલે છે તો એ કહેશે કે મારા છોકરાને ના ચોટે એમ નથી કહેતા કે બીજાને ચોટે કે બીજાને બીમારી લાગુ પડે
પોતાની ઓલાદની દુઆ કરતી. માના દિલમાં ખુદાએ એવું રાખ્યું છે. જાનવરોની વાત કરીશ તો પછી વધુ લંબાશે. જાનવરોમાં એમ જ હોય છે, જે એની માં હોય ને એ જાનવરોને કેવી રાખતી હોય છે એની માં. તો ઇન્સાન છે, તો કોઈ માં એવી ના હોય કે દીકરા માટે બધું કરે, કોઈ દિવસ નહીં. જેવો હશે એનો દીકરો, જેવી હશે એની દીકરી. પણ માં હંમેશા સારા શબ્દોથી જ યાદ કરતી હશે. એટલે છે કે તમારા મા બાપ જીવતા હોય તો તમે દુઆ લઈ લ્યો, કાલે એમાં સૂતા હશે પછી તમે કેમ કરશો? જો કે કબર ઉપર એટલે દુઆ કબૂલ થઈ છે. ઘણી વખત ક્યાંય દુઆ કબૂલ ન થાય તો મા બાપની કબર ઉપર જઈને દુઆ માંગો. દુઆ કબૂલ કરવાના તો અલ્લાહ છે, એ લોકોને જ કરવાના. પણ અલ્લાહ રાજી થાય છે કે તું તારા મા બાપને યાદ કરે છે તો હું તને કેમ ના આપું. રેમની કિંમત બહુ છે. રેમની એક મુસલમાન હોય ભલે જેટલી નમાઝ પડતો હોય, કુરાન પડતો હોય, આ બધું કરે, ઈબાદત કરે, રોજા રાખે, સુન્નત રોજા વાજિબ રોજા બધે રાખે, પણ રહેમ ના હોય તો કઈ અર્થ નથી. એ તમને કહી દઉં, આ રહેમની કિંમત છે. રહેમ એટલે તો શીખાયેલું છે, તમે બિસ્મિલ્લાહ પઢ્યા, રહમાન અને રહીમ, રહમાન અને રહીમ. પણ જેને તમે રહમાન અને રહીમ માનો છો, તમારી અંદર કંઈક છે, એક ગ્રહ છે, એ તો નથી. અને તમે વાં આશા રાખો છો. અહીંયા તો પેલે માફ કરતા શીખો, પછી માફી માંગો. દાઈ શીખાડે છે. તો આજે પણ આપણે એક માની વાત કરવાના છે ને, કે પોતાના બે દીકરા રાય ખુદામાં આપી દે છે. કોઈ માં એવી છે કેમ કે જાઓ તમે મરવાને જાઓ ના જાય? કોઈ ના કહે કે મરવા જાઓ. જે આર્મી કહી રહ્યો હોય તો બીજી વાત છે, કહે કરબલામાં આપણને મળે છે એવી માં, એવી માઓ કે જે ઓલાદને મોકલે છે કે જાઓ લડવાને. 9 થી 10 બાયડી એવી મળે છે ઓરતો માં, 9 થી 10 કે જે ખેમાના દરવાજા ઉપર ઊભી હતી અને સામે જોઈ છે એના છોકરાઓને મરતા, કપાતા, શહીદ થતા જોઈ છે. રબાબ છે, હઝરત રબાબ છે, ઉમે લૈલા છે. ગઈકાલે જનાબે વહબની મેં વાત કરી તો એની માં હતી ઉમે વહબી. તો પારકી છે, ક્રિશ્ચિયન છે, ક્રિશ્ચિયન મુસલમાને નથી. મુસલમાનને તો મૂકી દો. આ મોહબ્બત છે ને, એમ નથી કે આપણામાં છે કે ખોજામાં છે. કોઈ પણ જાતની માં હોય, કોઈ પણ જાતની હોય, માં એટલે માં જ હોય. એમાં ફેર ના પડે, હિન્દી હોય કે પછી બીજી જાતની હોય, મુસલમાન હોય કે બીજા ધર્મની હોય, માં એટલે માં. એ જ પ્રમાણે અહીંયા ક્રિશ્ચિયન છે ઉમે વહબ, એના દીકરાને કેમ આપે? તો કોઈની જોઈ નથી કુરબાની દેતા. એ કુરબાની તો ઇસ્લામમાં હતી, લડાઈ થતી હતી. તો આજે પણ એક માં છે, આપણે જોઈએ કે કેવી રીતે કરે છે. પહેલે તો એ કે આ રોવાની વાત હતી, મેં તમારા સામે ઘણા દાખલા આપ્યા હતા, અમુક દાખલાઓ આપું મજલિસને આગળ વધારવા માટે. કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે 10 થી 11 બીબી કહી દીધી હે મદીના મક્કાની અંદરમાં એક જ બીબી હતી, હઝરત ખદીજા. વેન સંખ્યામાં 25 વર્ષ એનો મેનાજ ચાલે છે. પોતાની શાદી થઈ ત્યારે 25 વર્ષનો હતો. હઝરત ખદીજા વેચવિતાના હતી યા કારણતાના, જે હોય એનાથી મોટા હતા, પણ વેચવિતા વધારે ગીત છે. કોઈ દી શાદી નહોતી કરી, એ રસૂલ સાથે પહેલી શાદી કરે છે. 3 ઓલાદ થાય છે, 2 દીકરા થાય છે, ગુજરી જાય છે, 1 દીકરી રહે છે. હઝરત ફાતેમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે જેનાથી 11 ઇમામોની માં છે, એની દાદી છે ને. આજે દુનિયામાં આપણે આલે રસૂલ જોઈએ છે તો એની ઓલાદમાંથી છે, બની ફાતેમા છે. તો પછી રસૂલ મદીનામાં એ જનાબે ફાતેમા પૈદા થયા, એની 45 વર્ષની ઉંમર હતી રસૂલની, 45 વર્ષ. તો 15 કેન્ઝા ઓલાદ થતી જ નથી, બીજા 15 વર્ષ ઓલાદ નથી થતી. છતાં કે લગભગ 9-10 બીબી કરી લીધી, 10 બીબી કરી, પણ કોઈમાં ઓલાદ નથી. હઝરત અબુ બકરની દીકરી તો આયશા, એ તો સે લફ્યુઝન સેલી બાત નાની, અને એને પણ ઓલાદ નથી થતી. ખુદા એને નથી દેતો,
બાકી તો બીજી બેવા હતી, એકને પછી દે છે અલાજ જોશો સાવતમ 60 વર્ષની ઉંમર થાય છે, જ્યારે આશા ના હોય કે હવે ઓલાદ થશે એને થાય છે ત્યારે થાય છે. પૈગંબરે બધાને કાગળ મોકલ્યા, ઈરાન મોકલ્યા, યમન મોકલ્યા, નજરાનનું આપણે ઈદી મુંબઈલામાં જોયું, ઇજિપ્તમાં કાગળ મોકલ્યો ને વાં લખ્યા કાગળ કે તમે ઇસ્લામ લાવો, આવો મુસલમાન થાવ. તો વાનો બાદશાહ છે ને શું કર્યો, વાનો જે રાજા હતો એ ભલે કાગળ એ કાગળ ફાડી નથી નાખતો, પોતે આવતો નથી, પણ કદો મોકલે છે. મોકલે તો એ એક કે બે બાયડીઓ મોકલે છે કે એસ્કલાવ, એટલે એ વખતે એસ્કલાવનો જોર હતો ને, એટલે શેરમાં મોકલે છે કે આ હદિયો કરું છું પૈગંબર, આ નવા પૈગંબર આવ્યો છે રસૂલ, એનું માનતો નથી પોતે, પણ કદો મોકલું છું, માન છે ને કે કાગળ આવ્યું એ વિદાસીઓ આવ્યું છે, એ વિદાસીઓને એટલું માન હોય છે યાદ રાખો. તો એ મોકલે છે, એમાં એક આ હતી મારિયા કિપ્તિયા, જેને કહેવાય મારિલા કોપ્ત, એ તો ક્રિશ્ચિયન હતી, મુસલમાન નહોતી, વાં ક્યાં ઇસ્લામ હતું. એને મોકલે છે મારિયા, મશહૂર છે, તમે ઇન્ટરનેટમાં ગોતશો ને મારિલા કોપ્ત તો મળશે, તમે બધી વાર્તા મળશે. તો મારિયા કિપ્તિયા કહે છે, તો એ આવે છે, એને ક્યાં ખબર કે આ ક્યાં જાઉં છું ને શું થશે, મારી શું હાલત થશે, પણ બાદશાહ મોકલે એસ્કલાવ કરીને કેમ થાય, જાય છે અહીંયા આવે છે. તો રસૂલ પછી એના સાથે શાદી કરે છે, રસૂલ એના સાથે શાદી કરે છે, એ કનીઝ કહેવાય, શેરમાં થઈ ગઈ, થઈ ગઈ ઘરવાળી. તો એને ઓલાદ થાય છે, એક ઇતના છે, એક શેરવાદ હતી, અને એને ખુદા ઓલાદ દે છે. કેને ખુદા દે એ આપણને ખબર નથી, ઇમામોમાં તમે જો, ઇમામોમાં ઘણા માણસે કોશિશ કરી એની દીકરી આપવાની, ઇમામ કે આપણી આપણી નસલ વધે, આપણું નામ મોટું થાય, પાછળ એમ હોય ને કે મારું નામ વધે. નિયત ખોટી હોય છે, નિયત બધા અમલ છે નિયત ઉપર હોય છે, નિયત કેવી છે ના પૂરી થાય કોઈને ઉમેદ, પણ જે લોકો બીજા હતા ને એને ઓલાદ થઈ, આને થાય. અને એનું નામ રાખ્યું ઇબ્રાહીમ, ઇબ્રાહીમ નામ રાખ્યું, દાદાનું નામ, પરદાદાનું નામ રાખ્યું. એ અલ્લાહની કુદરત છે, એ ચાહે એમ જ કરે. 18 મહિનાના થયા, 1.5 વર્ષનો ગુજરી ગયા, ગુજરી ગયા. બધા અસત કરતી હતી, બીજી બીજીઓ બધી અસત કરતી, થાય ને અસત કે અમને ઓલાદ નથી, આને વળી ક્યાં થતી, હાથ જણાવે હાજરા જેવું છે, જણાવે હાજરા શેરમાં જ હતા, ઘરવાળી વાળી બીજી હતી, જનાબે સારા હતા, સાચી ઘરવાળી આ આવ્યા હતા. પછી આ સારા એને આવી પર કે તમે તમે રાખવાને અને સાચી શાદી કરો, તો એને ખુદાએ ઓલાદ દીધી. સહી ને આને પછી મેં અહીંયા ઇસ્માઈલ પેદા થયા, માં ઈસાક પેદા થયા, પણ પહેલે અહીંયા તો અહીંયા પણ એમ જ છે, પણ આ ગુજરી ગયા, જીવતા નથી રહેતા, જલ્દી વફાત કરી ગયા. તો રસૂલ રોય છે, દીકરા હતા ને રસૂલ, ભલે રસૂલ હોય પણ અહીંયા કઈ પાણા નતા, અહીંયા કઈ લોઢું નતું, અહીંયા દિલ હતું, દિલ હતું રસૂલ. આ છે રહેમ છે ને, એને કહેવાય છે બુકાએ રહેમત, રહેમના આંસુઓ, રહેમના આંસુઓ, કે તમે આંસુઓ સારો, રહેમના, મહેરબાનીના, દરગુજરના. તો પૈગંબર રડે છે, તો આવે છે એની ઘરવાળી આયેશા, આયેશા આવે છે હઝરત અબુ બકરની દીકરી, એ કહે છે કે શું તમે રો છો, એનો ક્યાં દીકરો હતો, એને શું આંસુ આવે, એ મા હોત તો આંસુ આવે, દીકરો રસૂલ નો હતો, પારકો દીકરો હતો, એટલે બીજી ઘરવાળી હતી. તો હસદ તો પહેલાથી હતો, આ બધી બીબીઓ હતી એમાં હસદ બહુ હતો, કે જે એકબીજાને હસદ કરતા હતા, રસૂલ ઉપર ખાર રાખતા હતા, ઘણી મહેનત કરી છે, બધા કિસ્સા બહુ મોટા મોટા છે. તો પૈગંબર એને જવાબ દે છે યહઝનુલ કલ્બ, કલ્બનો હુઝન છે ને ગમ,
ને ફતદ માં ઓલું હોયું આંખો માંથી આંસુ નીકળવા. હાઝા બુકાઉર રહમા, આ છે ને રહેમત ની રહેમત નું રોવું છે, રહેમત ના આંસુ છે. મલ લા યરહમ લા યુરહમ, આ મોટી વાત છે કે જે માણસ રહેમ નથી ખાતો એના ઉપર રહેમ કરવામાં નહીં આવે. અલ્લાહ એના ઉપર રહેમ કરશે જે પોતે રહીમ હશે. સલવાત પર મોહમ્મદ વાલે બીજો એક દાખલો આપો કે હઝરત હમઝા હતા રસૂલના ચાચા થાય, એ જોડાતા મજબૂત હતા. જેમ આપણે હઝરત અબ્બાસના વખાણ કરીએ છીએ એનો એમને દરજો ઉતારો હઝરત અબ્બાસ, એ જ બધા એક જ કુટુંબના હતા ને. હઝરત હમઝા એવા હતા મજબૂત. તો જાય છે માં લડવાને જંગે ઓહદમાં, જંગે પછીની પાછળથી કોઈ આવે છે કોઈ ગુલામ, એ પણ હબશી છે એટલે આફ્રિકાનો છે. એને એ લોકો પીએ કહ્યા કે તું આને મારી નાખ તો તને આઝાદ કરી નાખશું. એ હબશી ગુલામ આવે છે અને એને એક ખંજર ચોળી એવડો નાખે છે, ઓલો કૂતોળ પૈયા તો શહીદ થઈ જાય છે, ગુજરી જાય છે. પણ એટલું જ નહીં, એને શહીદ તો થઈ ગયા પણ ઇસ્લામ જેની રજા નથી આપતો એના ઉપર એ લોકો કહી રહ્યા. એનું છે ને કલેજો અહીંયા કાપે છે, કલેજો કાઢે છે અને ફુઆ કાઢે છે. અબુ સુફિયાનની ઘરવાળી હતી ને હિંદા, એને બહુ દુશ્મની હતી, બહુ દુશ્મની. કારણ કે પહેલી લડાઈ થઈ ને બદરાની, એમાં એના બધા સગા ગુજરી ગયા, હિંદાના સગા બધા હાયલા ગયા. ખાર હતો, વાંચસ લીધી હતી માણસ, એને આ પહે કહી દીધી તને આ આપીસ તે આપીસ ને ફળાણું ને તું આ મારી આવ્યા માણસ, એને જોઈએ ને તું કામ હતું મારી આવ્યું. તો હજર ધમઝા શહીદ થઈ ગયા. ચેરે છે ફુઆ કાઢે છે, ફુઆ ખાવા માટે. હદીશમાં એમ મળે છે, હદીશમાં કે ફુઆ છે ને કઠણ થઈ ગયું, ચાવી નથી શકતી. ખુદાને ખપતું નહોતું કે હમઝાનું ફુઆ એનું લોહી આ બાયડીની અંદરમાં જાય, નતું ખપતું અલ્લાહ. એનું ફુઆ છે ને કઠણ થઈ ગયું, ખાઈ ના શકી, ચાવી ના શકી, બધું ફેંકી દે છે. પણ પછી શું કરે છે, નાક કાપી નાખે છે, આંગળીઓ કાપે છે, કાન કાપી નાખે છે, બધું એ બધું કાપી અને એનો હાર બનાવે છે, હાર બનાવી દીધે એ બધું એવું કરે છે. ત્યારે હઝરત હમઝા શહીદ થઈ ગયા તો રસૂલને ખબર પડી, આવે છે રસૂલ, લાશ ઉપર આવે છે, જોઈ છે આમ છે. તો એની ચાદર ઉતારીને ઢાંકે છે, આ ઊંચા હતા લાંબા, રસૂલની ચાદર ટૂંકી થાય છે નથી થતી. તો આ ઇમામ અલીને કહે છે પાંદરા લઈ આવો, થોડાક પાંદરા, ઝાડના પાંદરા લઈ છે ને પગ ઉપર રાખે છે, આખું આ ઢાંકે છે, નીચે પાંદરા રાખે છે એટલે ઢાંકી દે છે, કંઈક દેખાય છે નહીં, કોઈ જોઈ ના. આપણે આ એક રિવાજ છે ને, સારો છે ને ખરાબ છે, માણસ મરી જાય પછી બોલાવ્યા જો એને મોઢું જો મોઢું જો, ઘણી ફરી ખરાબ છે રિવાજ. કેવી હાલતમાં છે ખબર નથી, તમે શું જોવા આવ્યા છો, જો તમને બહુ મોહબત હતી તો જીવતે જવું તું જોવાનું, યા છો કઈ જો જીવતા જવાનું નથી કે મરી ગયા એટલે હવે કુરાન પડો, તમે 50 કુરાન પડવાના છે ને 100 આય તો ગુરુ પડવાની, કોઈ દી તમે એના ઘરે જ્યાં છો કુરાન પડવાને, કુરાન પડવા ગયા છો, અહીંયા લઈ આવ્યા છો કુરાન ખાનીમાં કે હાલ તો કુરાન ખાની સાંભળવાને, હવે કુરાન પડવા બેઠા છો. એમાં પણ ઇકોનોમી કરે છે, એ તમને કહી દઉં, ઇકોનોમી કરે છે. 10 મૈયત થઈ ગઈ છે તો બધાને ગ્રુપ હોય ને, તો હું એમાં લખું પહેલો જ સૂરો પડીશ, બીજામાં લખું બીજો સૂરો, બીજામાં ત્રીજામાં લખું સૂરો, બધામાં એક જ લખું, પણ પડવું એક જ ફેરે, તમને ધ્યાન ના રહીએ, એક જ ફેરે પડવો ને 10 આપી દો, 10 ગ્રુપ આવી, બીજા બીજા સૂરા ના લખે, કેમ કે બીજા લખે તો બધા એને પડવા જોઈએ, તો છોડો 10 સૂરા પડવા જશે, 10 સિપારા, સિપારા નહીં સૂરા નહીં, સૂરા તો સહેલા, 10 સિપારા થોડા પડવા જશે, એક સિપારો પડશે બધા એને દેશે. આ તો હઝરત હમઝાને ઢાંકી દે છે એટલે કોઈ જોઈ ના, એને ખબર હતી રસૂલને શું થવાનું છે. આવે છે એની બેન, આવે છે હઝરત હમઝાની બેનને સમાચાર મળ્યા ને મારા ભાઈનું આમ થયું છે, એટલે વાંચી આવે છે.
સફિયા કરીને આવે છે તો રસૂલ મના કરે છે કે ના આવે, એ ના આવે લાશ ઉપર, એન ભાઈની હાલત ના દેખે, બેન ના દેખે. આપણે કરબલા યાદ આવે આપણે આ બધી કેવી બહેનો હતી, તો એ ના આવે. પછી એને આવું છે તો પછી રસૂલ એને કહે છે કે તું ત્યાંથી ઝિયારત કર લે ઉપર. એમ કરતા કરતા એ એવું કરે છે કે એ ખસાડે છે પડદાને, જ્યારે ખસાડે છે દેખી જાય છે, હા એની બેન દેખી જાય છે. વિચાર કરો ને કેવું થયું છે, એવું થયું છે એને ભાઈની આવી આવ્યું છે કે મારા ભાઈની લાશને આવી રીતે કઈ છે, આ તો મને જ છે ઇસ્લામની અંદર. તો પછી રસૂલ જ્યારે પાછા આવ્યા ને મદીના આવ્યા ને, તો માણસો બધા માતમ નીકળતા હતા, રોતા હતા એના સગાને, રોતા હતા એના સગા, એમ જોઈ ને થોડો બીજાને સગાને રોવા જાય, પોતાના સગાને જ રોય ને. તો રસૂલ કહે છે કે તમે મારા ચાચા હમઝાને નથી રોતા, કોઈ રોતા નથી. પછી બધા ભેગા થાય છે, બધી બાયડીઓ આવે છે, જણ આવે છે, મરદો આવે છે, અને હઝરત હમઝાનું માતમ કરે છે અને રોય છે. એ ત્યારથી આ શિયાકો નીકળ્યો છે, શિયાકો છે એ વખતથી નીકળ્યો છે. આપણે આજે શિયાકાની ન્યાસમાં કરીને કહે છે એટલે કંઈ ખબર નથી, પણ શિયાકો સુન્નત છે, એ ખવડાવવો જોઈએ. માણસો મરી ગયો એના ઘરે લઈ ખાવાનું ને આપણે બદલાવી નાખ્યું છે, એના ઘરે જાઓ અને એને ખવડાવો, આપણે નથી ખાવાનું એને ખવડાવવાનું છે. એ લોકો રાંધે નહીં, ચૂલા ઠારી નાખો, અમે રાંધીને લઈ આવશું ને તમને ખવડાવશું. તો મને યાદ છે, આ યાદ છે સંધેનીમાં ક્યારથી આ ન્યાસ થયું, જયારે માણસો બધે બેસી જતા હતા, શ્યાકો તોડો સગાવાલા હોય, પછી જેટલા આવે ને બધા બેસી, પછી બે ત્રણ ન્યાસ કરી નાખી, કે એવું ના થાય કે ગસબી થઈ જાય, કે એવી તે નથી કહે, આ લોકો બધે બેસી જાય છે જમવાની છે સગન. પછી આ લોકો ન્યાસ મતરાસ ફોર્મે કરીને, એની સ્ટોરી છે તમે યાદ રાખજો, આ એ કોઈ તમને નહીં કહે. પછી ન્યાસ કરી લે એટલે બધા ખાય, પણ હવે માણસ વધારે દબાવી દવાઈને ખાય છે, અને જબાડતો નથી, ઓલો બિચારો બેઠો છે, એને ખવડાવવાનું છે. ખવડાવવાનું એ છે ઇસ્લામમાં, કે સાહેબે ગમ એ જ, કોને એને કહે તું ખા. તો ત્યારથી શિયાકો નીકળ્યો. પછી કહે છે કે વાહ હમઝા, રસૂલ કહે છે કે વાહ હમઝા, વાહ એટલે વાહ મુસીબત કહે છે, વાહ મોહમ્મદ એમ રીતે, વાહ હમઝા, યા ફાઇલ અલ ખૈરાત, યા કાશિફ અલ કુરુબાત, દુઆ કરે છે, દુઆ, યા અસદ અલ્લાહ વ અસદ રસૂલ અલ્લાહ, કહે છે કે હે હમઝા, અહીં નેકીઓને સારા કામને સવાબના કામને અંજામ દેવા વાળા, સારા કામ કરવા વાળા, મુશ્કેલીઓને દૂર કરવા વાળા. અને પછી કહે છે કે અય અલ્લાહના છે રસદુલ્લાહ, અલ્લાહના લ્યો છે, લ્યો અલ્લાહ, અસદ રસૂલુલ્લાહ, અલ્લાહના રસૂલના પણ તમે લ્યો છો. આપણે હઝરત અલીને અસદુલ્લાહ કહે છે, રસૂલ હમઝાને કહે છે અસદુલ્લાહ, અલ્લાહના કેવા હશે માણસ, કેવા હશે માણસ એ હમઝા. અને એને લકબ મળ્યો તો સૈયદુ શુહદાનો. આ પછી ઇમામ હુસેન અલૈહિસ્સલામને આપણે સૈયદુ શુહદાનો લકબ દીધો છે, એ ઇમામ લોકોએ માથી ગાડી અહીંયાથી રાખ્યો છે, પણ પહેલાં સૈયદુ શુહદા એ હઝરતે હમઝા છે, શહીદોના સરદાર. એટલો મર્તબો છે, એટલો મર્તબો. હવે તમે જોયો ત્યારે રોવાનું ચાલુ કર્યું, કે રસૂલ કહે છે કે રો તમે, માતમ કરો હમઝા ઉપર, અગર માતમ કરવું ને રોવું જો મનાય હોત તો રસૂલ આવો હુકમ ના આપત ને. જે લોકો આંસુના ને માતમના વિરુદ્ધ છે એને આ સંભળાવવાનું છે, એને સંભળાવવાનું. હવે બસ ત્રીજો એક દાખલો આપો, કે હઝરત જાફરે તૈયાર, આપણી નમાઝ ખબર છે, નમાઝ છે જાફરે તૈયાર, બહુ વખણાય છે નમાઝ જાફરે તૈયાર. એ કેવી રીતે આવી, હઝરત જાફર છે એ
બીબી જૈનબના સસરા થાય એ માં હતા, આબીસીની એટલે માં એથિયોપી ગયા હતા. જ્યારે હિજરત ને પહેલી હિજરત એ છે કે અહીંયાથી ભાગી અને લોકો ગયા એજિપ્ત એથિયોપી ગયા, એથિયોપી વાં ગયા. વાં ઈમ પહેલું એજીર ઈ હતું. અને હઝરત અબ્દુલ્લા જે જનાબે ઝૈનબના ધણી છે ને શૌહર, એનો જન્મ વાંચ્યો છે, અહીંયા નથી થયો, એ વાંચી આવ્યા પછી અહીંયા શાદી વાં જન્મ થયો છે. તો જાફરે તૈયાર આવ્યો ને તો જંગે ખૈબર ફતે થઈ, હિજરી સન 7 હતી જંગે ખૈબર. એ ક્યારે આવ્યા? એ આવ્યા મદીના. તો એ લોકો કીધું કે તમે જાઓ રસૂલ માં તો ખૈબરમાં ગયા છે, તો એ નથી બેસી જતા, રસૂલની વાડ જો આવશે પોતે જાય છે, હું જાઉં. પછી ત્યારે પહોંચ્યા, ક્યારે પહોંચ્યા કે લડાઈ ખતમ થઈ ગઈ, ઇમામ અલીએ ફતે કરી લીધી, ખૈબરનો દરવાજો ઉપાડી લીધો, ખૈબર ફતે થઈ ગયો. અને પછી હમઝા જાફરે તૈયાર આવ્યા, ઇમામ અલીના ભાઈ થઈ 10 વર્ષ મોટા, ઇમામ અલીથી 10 વર્ષ મોટા આવ્યા. રસૂલે ખુદાને સમજ નહોતી પડતી કે બે ખુશાલી છે, અલી કે ફતે કરીને આવ્યા છે, અહીંયાથી આ એથિયોપિયા આ ફતે કરીને આવ્યા છે, કેની ખુશાલી મનાવું, બે ખુશીના મોકા છે, બે મુબારક છે, આ આવ્યા છે અને ભેટે છે, અહીંયા બીજા આવ્યા છે એના કુઝન એને પણ ભેટે છે, તમે આવ્યા છો. તો માલે ગનીમત છે ને, જે માણસ લડાઈ કરે ને, લડાઈમાં ભાગ લીધો હોય ને એને જ મળે માલ, બધાને ના મળે. ના કે જે બધા હોય જોવા વાર સ્પેક્ટાક્યુલર, કંઈ લડે નહીં ને ખાવાનું બધું લઈ જાય, માલ મળી દે. એ ખૈબરમાં જેટલાને મળ્યું ને બધા પૈસાવાળા થઈ ગયા, તમને કહે જીફ હતા સારું, જીફ જેટલા મુસલમાનોના ગરીબ હતા ને બધાની હાલત સારી થઈ ગઈ, સારી સારી હાલત થઈ ગઈ, સારું સારું મળ્યું, દાગીનું મળ્યું, સોનું મળ્યું, પૈસો મળ્યો, માલ મળ્યો, ખાવાનું મળ્યું, બધું મળ્યું, વાહ ખૈબરથી એટલા બધું લઈ આવ્યા એ લોકો, હાલત બધાની સારી થઈ ગઈ. પણ આ જાફરે તૈયાર નથી, મળે કે ના મળે એ જોવાનું છે. આપણે આપણા ઉપર જોઈએ પહેલે, આપણા ઉપર કે આપણે હોય તો કેમ કરે, અમારો સગો છે, મારો મેમ્બર છે, ફલાણો છે, કુચરું છે, અન્યાય કરી નાખે, અન્યાય ને અન્યાય ઇસ્લામમાં મનાય છે, અદલથી વર્તો, અદલથી લોકો ખુદાને તમે આદિલ માનતા હોય તમે તો પહેલે અદાલત કરો, એ નથી, અદાલત નથી તમારી એમ. કેટલી કેટલા વર્ષની ઇબાદતો ના બદલામાં એક અદલ છે, એક એક ફક્ત તમે એક મઝલૂમનો તમે એક જ સાથ આપો ને મઝલૂમને મદદ કરો તો કેટલા ગુનાઓ બક્ષાઈ જાય, એક જ મઝલૂમ આવશે ઇન્શાલ્લાહ, મોકો આવશે તો. તો આને કેમ કરે? તો પૈગંબર કહે છે કે તામાં તારો આમાં હક નથી, એ તું લડાઈ નથી કર્યો, તું આવ્યો છે પણ કાંઈક તો દે ને, કાંઈ આપે તો એને કદો આપે છે. આ નમાઝ છે, નમાઝ તો કદો છે, પ્રેઝન્ટ એમ છે આ નમાઝ. નમાઝે જાફરે તૈયાર એ કે હું તને એ આપું છું, આ નમાઝ તને આપું છું. નમાઝ તો રસૂલની છે, અલ્લાહની છે, એની નથી. જેમ દુઆ એ કોમેલ છે, દુઆ તો ઇમામ અલીની છે, કરી નાખ્યું કોમેલની. આ પણ એમ જ છે, નમાઝ રસૂલની છે, અલ્લાહની છે, રસૂલ આને દે છે, થઈ ગઈ જાફર નમાઝે જાફર તૈયાર, બહુ બરકતવાળી છે, બધા ગુનાઓ માફ થઈ છે, આજ તો કબૂલ થઈ છે, બીજી બીજી કંઈક ગોતવાની જરૂર નથી, વોટ્સઅપમાં ચાલુ થશે કે સર તપાસ ના આ અમાલ છે ને, જનામે કાસિમ ના અમાલ છે ને, પલાણો આ અમાલ છે, ક્યાંથી કાઢતા હોય હું તાજી પાછું તમને કહું છું. એક ચીજ કિતાબમાં ના હોય ને હદીસમાં ના હોય તમને કોઈ હક નથી ને કાઢવાનો, પૂછજો કોઈ પણ આલિમને પૂછી લો તમે. એક ચીજ હદીસમાં ના હોય તમે કેમ કાઢો છો? હદીસમાં હોય એ જ કાઢો. તમે અડધું વધારો છો, આ પડો ને તે પડો ને ફળાનું પડો ને મુનાજાત પડો, તો મુનાજાત ક્યાં હતી? વાં આ ગુજરાતી મુનાજાત, ઉર્દુ મુનાજાત હતી અંદર, તો એ આપણે બધું નાખી. પણ આ જાફરે તૈયારની નમાઝ છે એ કેટલો લાભ છે ને, તમે તો ફાયદો તો જો કેટલો, આજેથી પડવાનું નથી મને, કેટલો ફાયદો છે મને નમાઝે જાફરે તૈયારમાં. એ એને દીધી, હવે એ કદો એને દીધો હોય તો કેવો હોય? જેમ હઝરત ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ વસલામ અલયહા તસ્બીહ દીધી કે આ તસ્બીહ તારો કદો છે, એના તો તારો ગમ બધું દૂર થઈ જશે, તો આપણો ગમ દૂર ના થાય એનો તાતો હોય તો
પણ આપણે જલ્દી જલ્દી કાઢીને આ નથી, બીજી કઈ લાંબી લાંબી દુઆ પડો, પડવાનું આ છે. એક તસ્બી છે હજાર નમાઝની એગાલી, એક જ તસ્બી. ઘણા માણસો નમાઝ પછી તરત બીજી નમાઝ ચાલુ કરી નાખશે. આ પેલી કાઢો, તમે તસ્બી કાઢો પછી નમાઝ જેટલી પડે પડો, આખો દિવસ યાદ રહેજો, એવું ખોટું છે. પણ થોડા બીજાને અંગાજે ના કરો. તો આ છે નમાઝે જાફરે તૈયાર. પણ એ તો શહીદ થઈ ગયા જંગે મોતામાં. રસુલ અહીંયા છે મદીનામાં, એ નહોતા ગયા. ઇમામ અલી એ નહોતા ગયા, એ ગયા હતા. ને રસુલે કહી દીધું કે તમારી શહાદત થશે, બીજાની થશે, ત્રીજાની થશે, વારા ફરતી આવશે. પહેલી તમે શેફ, પછી બીજા શેફ, પછી ત્રીજા શેફ, પહેલેથી કહી દીધું. તો આજે રવિવાર છે, જરાક 5 મિનિટ લંબાઈ જાય તો દરગુજર કરતો. આમ તો અહીંયા એમ જ છે ને બધી જગ્યા. નહીં આજે હમણાં વેપારનો સેમેન છે, પછી કે સ્કૂલનો સેમેન છે, તો મોહરમ તો એમ જ ખલાસ થઈ જાય, સેમેનમાં જ. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો રસૂલ ત્યાં હતા મદીનામાં, એને તો સમાચાર મળી ગયા. રસૂલ છે ને એ સમાચાર મળી ગયા કે વાહ હમઝા શહીદ થઈ ગયા છે. રોહિત છે, રોહિત છે મસ્જિદ અંદરમાં બધા બેઠા છે, રોહિત છે પોતે. પણ એને પછી એમ ખબર પડે છે કે ઇમામ અલી આવે છે, તરત આંસુ બધા સાફ કરી નાખે, સાફ કરી નાખે આંસુને, રોતા નથી. અને બધું આખું બદલાવી નાખે છે, એનું જે બધું હતું બેસવાનું બધાને, બધાને કહે છે રો ના, ચૂપ થઈ જાવ. અલી આવે છે, એના સગા ભાઈ થાય ને, આપણે રોતા દેખશે તો એની કેવી હાલત થશે. તો ઇમામ અલી આવ્યો, પણ એ ઇમામ હતા. અને જોઈ લે ને માણસ, માહોલને જોઈ લે. તમે શું કહે છે કે તમે માણસને જોઈને વાતો કરો, કંઈક ગરમથી જો પહેરો છો, તો તમે માહોલ જો તો ખબર પડશે કંઈક થયું છે, અહીંયા કંઈક લઈ ગયું છે, કંઈક બનાવ બની ગયો છે અહીંયા. તો ઇમામ અલી પૂછે છે કાંઈ છે, ખેરિયત તો છે ને રસૂલની, કે ખેરિયત છે એ ક્યાં કાંઈ વાંધો નથી, મારો ભાઈ છે ને સફરમાં છે, તો કાંઈ વાંધો નથી ને. પછી રસૂલને બથ પાલીએ છીએ અને કહીએ છીએ, સમાચાર દઈએ છીએ કે તમારા ભાઈ શહીદ થઈ ગયા. એકદમ રોય છે, બે ભાઈ થાય, સસરા જમાઈ થાય, અને એકદમ રોય છે મસ્જિદની અંદરમાં. હું છે ને રોવાની વાત ઉપર ત્યાં લંબાવું છું કે તમને ઇસ્તવારે મળે, ને એ પણ મળે તમને કે રોવાનું કેવું. તો રસૂલ પોતે રોતા હતા, ઇમામ પોતે રોતા હતા. આપણે કોઈ રોવાનું હક છે કે નથી એ પૂછું છું. જ્યારે કાળા કપડાં પહેરવાનો હક છે, અને કાળા કપડાંથી તમે નમાઝ પડી શકો, પછી રોવાનું ઈ જ છે. તમે આવ્યા છો એટલા માટે આપણે જણાબે ફાતેમા હઝરા સલાતુલ્લાહ સલામ અલયાને પુરસો દેવાનો છે. જનાબે ઝૈનબ છે, કોઈ એના દીકરા ઉપર રોયા નથી, કોઈ દિવસ વાંઝ્યા કરે. પછી ને એલાની વાત કરું, ના કરબલામાં રોયા, ના કુફામાં રોયા, ના શામમાં રોયા, રસૂલની રોઝા ઉપર આવ્યા તોય ના રોયા. ઘરમાં આવે છે ત્યારે મુસલ્લા બે નાના નાના દેખે છે ને ત્યારે રોય છે. તો આપણે જણાને જૈનમને ખાતરી અપાવીએ કે તમે ના રોયા, પણ અમે રોઈને તમને સંતોષ આપીએ છીએ, તમને પુરસો આપીએ છીએ અમે રોઈને. તો આજે રોવાનો દિવસ છે, જનાબે જૈનબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પુરસો દેવાનો છે. ઓન અને મોહમ્મદ છે ને એ જનાબે જૈનબના બે દીકરા હતા. ઇમામે હુસેનની ભલે ઓલાદ શહીદ થઈ, પણ એક રહી ગયા હતા ઇમામે જૈનુલ આબેદીનની નસબ ચાલી. હઝરત અબ્બાસનું એમ જ છે, ઇમામ હસનનું એમ જ છે, પણ જનાબે જૈનબની નસલ નથી. ત્યારે એની ઓલાદ શહીદ થઈ ગઈ, હવે એની ઓલાદ ક્યાંથી વધે, મને કહ્યું કેવી રીતે વધે નથી. તો એની આખી કાપિતાલ પછી કુરબાન કરી નાખી એમ કહેવાય. એ ઓનો મોહમ્મદ છે સાથે નહોતા, જનાબે જૈનબની સાથે નહોતા મદીનાથી, એમ એમ કહે છે. તો ને હઝરત અબ્દુલ્લા ઇબ્ને જાફર, એટલે આ વાત કરી મેં જાફર તૈયારની, એના દીકરા છે અબ્દુલ્લા. અબ્દુલ્લા એના દીકરા છે. એ બહુ નાના હતા જ્યારે બાપ શહીદ થયા ને, રસૂલે એના માતા ઉપર હાથ ફેરવ્યો હતો. અબ્દુલ્લા હાથ ફેરવીને કીધું કે યતીમ થઈ ગયો છે, અને દુઆ દીધી
કે રમતા હતા નાના નાના, કઈ મકાન બનાવતા હતા, માટીના તોડતા હતા. તો એ કે તને અલ્લાહ બરકત દેશે. એવા નાના વાળા થયા, એરા બરકત વાળા થયા કે માણસોની મદદ કરતા હતા. કોઈ કરજ ના ભરી શકે ને તો એનું કરજ ભરતા હતા. એ હઝરત અબ્દુલ્લાહ સરકારને મદદ કરતા હતા. હા હઝરત અબ્દુલ્લાહ જયારે પૈસા, એટલો પૈસો, એટલો પૈસો, કઈ કઈ ગરીબ માણસ નથી આ લોકો કે કરબલામાં શહીદ થયા છે તો ખાલી હતા આવ્યા હતા, એવું નથી. તો જનાબે ઝૈનબ એની ઘરવાળી છે. જનાબે ઝૈનબ જાય છે એના ભાઈ સાથે મક્કા આવ્યા. પછી મક્કાથી નીકળે છે ને તો એક મસ્જિદ આવે છે, જે લોકો હજ કર્યા હોય એને ખબર હશે, મસ્જિદ તનઈમ કહી છે, મસ્જિદ આયશા કહી છે. મક્કાથી આપણે નીકળીએ 7 કિલોમીટર છે મસ્જિદ છે. આપણે જ્યારે હજ બધી કરી લઈએ ને વાજીબાત, પછી આપણે ઉમરા કરવા હોય ને, ઉમરા ઉમરા કરવા હોય તો આપણે વાં જઈએ, બરાબર છે, વાં જઈએ આપણે એહરામ બાંધવાની, વાં જઈએ પછી વાં જઈએ આવે. બીજી બીજા ઉમરા કરવા હોય ને હજ પછી વાંથી એહરામ બાંધીને આવે, જવું હોય તો પાછું વાં જવું જોઈએ. હર વખત વાં ઉમરા બાંધે અહીંયાથી નામ બાંધી લે, વાં જવું જોઈએ, વાંથી અહીંયા આવે પછી અહીંયા પાછું ઉમરા કરે બધે તવાફ વગેરે. તો એ એ જગ્યામાં ઉભા રહ્યા. ઇસ્તાસીઓ નહોતો કે કાલે મેં તમને કહ્યું કે ઇસ્તાસીઓ ઇસ્તાસીઓ હતા, અહીંયા ઉભા રહેતા હતા, મંજિલ કહેવાય. આ ઇસ્તાસીઓ નહોતો, આમ જ ઉભા રહ્યા. ઇમામે હુસેને કહ્યું કે ઉભા રાખો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પૂછે છે કે શું બધા બીબીઓને ઉતારે ખાઈમાં ઉભા કરવાના છે? તો કે ના, કોઈને ઉતારવાનું નથી, કે આપણે ઉતરીએ છીએ. કે કોઈ મહેમાન આવવાનું છે, એક મહેમાન આવવાનું છે, એની આપણે વાત જોઈએ. તો અબ્દુલ્લાહ ઇબ્ને જાફર આવે છે. આ જનાબે ઝૈનબના દગી અને સવાર એ નહોતા આવ્યા ને, એ મદીના રોકાઈ ગયા હતા. એ હતા મોહમ્મદ હનફિયા, બધી બાયડી જ હતી ને, આવ્યા હતા બીજા મારા. તો અબ્દુલ્લાહ ઇબ્ને જાફર બે દીકરા ઓન અને મોહમ્મદને લઈને આવે છે. જનાબે ઝૈનબને સમાચાર મળ્યા કે દગી આવે છે, તેઓ રોવા લાગ્યા. એને એમ થયું કે એ મને લેવા આવ્યા છે, હવે મને જવા નહીં દે કરબલા મારા ભાઈ સાથે, તો રોવા લાગ્યા. હઝરત અબ્દુલ્લા આવે છે, જનાબે ઝૈનબને આશ્વાસન દે છે કે હું તમને લેવા નથી, તમે જઈ શકો છો. કે ધણીની રજા ના હોય તો કેમ જાય? શરિયતે છે ને, અહીંયા કુરબાની દેવાની નથી, શરિયતની સાથે કરવાનું છે કામ. તો હું તમને લેવા નથી આવ્યો, તમે જઈ શકો છો, હું તો તમને આ સદકો દેવા આવ્યો. તમે સદકો ભૂલી ગયા છો, મને હદીસ રસૂલની હદીસ યાદ આવી ગઈ, રસૂલની હદીસ કે જ્યારે તમે કોઈ લાંબી સફરમાં જાઓ, મુશ્કેલી હોય સફર, તો સદકાને લઈ જાઓ. તમે તો હું લઈ આવ્યો છું બે દીકરાઓ, એ સદકો, એક મારા તરફથી સદકો કરજો, એક તમારા તરફથી કરજો. ખબર નથી ને બનાવો. અઝાદારો કાફેલો આવ્યો, કરબલા પહોંચ્યો, આશુરાની રાત આવે છે, ઇમામ હુસૈન અલી ઇસ્લામ અડધી રાત પછી બધા ખેમાઓ તપાસે છે ને, જાય છે, એમ જ નથી કે સો બસ પહેરા હતા, તસ્વીઓ કરતા હતા, કુરાન પડતા હતા, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડતા હતા, અને પછી તપાસ કરે છે ખેમામાં શું છે. ઉમે લૈલાનો ખેમા જોયો, ઉમે ફરવાનો ખેમા જોયો, ઉમે રબાબનો ખેમો છે. એ ખેમામાં આવે છે કે જે જનાબે ઝૈનબનો ખેમો હતો, જોયું કે બહેન પોતાના બે દીકરાઓને ખોડા ઉપર રાખી છે, એકનું માથું એક તરફ છે, બીજાનું માથું બીજા તરફ છે, ઓન અને મોહમ્મદને સમજાવી રહી છે, એના બાલ હતા એના બાલમાં હાથ રાખે છે, એને જાણે ના ઓળાવી રહ્યું એમ કરે છે, અને માથા ઉપર મોઢા ઉપર હાથ ફેરવીને સમજાવે છે કે એવું ના બને કે કાલે અલી અકબર પહેલા શહીદ થઈ જાય, કાસિમ પહેલા શહીદ થઈ જાય, બીજાઓ શહીદ થઈ જાય, અને તમે રહી જાઓ, તમને પહેલે શહીદ થઈ જવાનું છે. જનાબે ઝૈનબને અલી અકબર એટલા વાલા હતા જેટલા કદાચ એટલા ઓનો મોહમ્મદ ને હોય, એટલા અલી અકબરને પોતે પાડીને મોટા કર્યા હતા. જનાબે ઝૈનબને ઇમામે હુસૈનની ઓલાદ ઉપર એટલો જ હેત હતો જેટલી મોહમ્મદ ઇમામે હુસૈનની બહેનની ઓલાદ ઉપર હતી. પણ આ મુસીબતનો વખત હતો. તમે પણ વિચારજો, તમે ઓલાદ વાળા છો, તમારી ઓલાદને સામે રાખો અથવા ઇમાજીને કરો તમારી ઓલાદને, કે તમારી સામે હોય તો તમે કેમ કરો, આપણે કેમ કરીએ, આપણે કહો. તો જનાબે ઝૈનબ પોતાના દીકરા બે દીકરાઓને સમજાવી રહી છે, તૈયાર કરી રહી છે કાલ માટે,
કે તમારા દાદા જાફર તૈયાર નું લોહી દેખાડજો અને તમારા નાના અલી મુર્તઝા નું પણ ખૂન ની તાકાત બતાવજો. બે તરફ થી તમને મળ્યું છે ને, બે તરફ થી બે ભાઈ ની ઓલાદ છે, તો તમે દેખાડજો. કાલે તમે હારી ના જાજો, હિંમત ના હારજો. આ કુરાજમાં આપે, કુરાજમાં આપે છે ને, સમજાવે છે. તો વિચાર કરો કે ઇમામ હુસૈન ની આ બધી જોઈને કેમ થયું, મને નથી ખબર. પણ હું એમ સમજુ છું કે આપણી ઓલાદ ને કુરબાન કરી દે, પણ બહેન માટે આપણે તૈયાર છે કે બહેન ની ઓલાદ ને આપણે ન લઈએ, બહેન ને આવી રીતે ન કરીએ. બહેન ને બેવા તથા માણસ જોવા નથી ચાહતા કે બહેન બેવા થઈ જાય. ભાઈ ભલે બાબી વગર નો થઈ જાય, પણ બહેન વગર નો ના, બહેન ભાઈ ધણી વગર ની નાતા. એમ કેતા હશે, હું વિચારું છું કે આજે આવી મુસીબત મારા ઉપર આવી છે, આટલો હું મજલૂમ છું કે આજે બહેન પોતે પોતાના દીકરાઓ મારા ઉપર કુરબાન કરવા માંગે છે. કેવી રીતે જઈને રોયા હશે આશુરા ની રાત ના, રોયા કેટલું રોયા હશે. આશુરા નો દિવસ થયો, જરા બે જૈનબ તૈયાર કરે છે, છોકરાઓને મોકલે છે કે જાઓ તમારા મામા પાસે રજા લેવો. એટલે બહુ મોટા નતા, નાના એ નતા, એટલે ત્રેસ જણ હતા એમ કહેવાય. એ લોકો જાય છે મામા પાસે રજા માંગવા. ઇમામે હુસૈન રજા તો ના દે ને, કેમ દે? બહેનની દુઃખ ઓલાદને કેમ રજા દે? પોતાનો અલિયા પરિયા જીવે છે, ઇમામ હસન ને કાસિમ જીવે છે, એને પોતાની આ જનાબે જૈન મંદિર ઓલાદ. સૌથી પહેલા જે બધા સહાબીઓ હતા એ વફાત કરી ગયા, શહીદ થઈ ગયા. પછી સગાવાલાઓની અંદર અઝીઝોમાં જો પહેલા હોય તો હઝરત મુસ્લિમ ઇબ્ની અકીલની ઓલાદ હતી. પછી આ ઓનો મોહમ્મદ આવે છે, તો ઇમામે હુસૈન રજા નથી આપતા, એને પકડીને બેઠા છે, પકડીને બેઠા જવાય નથી. તો જનાબે જૈનબ તપાસ કરે છે કે મારી ઓલાદનું શું થયું, કેમ નથી જાતા મેદાનમાં, રજા નથી મળતી, શું છે? તો સમાચાર મળ્યા, છોકરાઓ આવે છે, કે છે કે મામા રજા નથી થતા, અમે કેમ કરીએ, અમને તો જવું છે. જનાબે જૈનબ બેને પકડીને આવે છે, એને પકડીને આવે છે. ઇમામ હુસૈન અલી ઇસ્લામ પાસે આવે છે, અલી અકબર આમ બેઠા હતા, અલી અકબર ની ચો તરફ આમ ગોટ ફરે છે અને ફરાવે છે છોકરાઓને કે ભાઈ આ તમે મારો સદકો કબૂલ કરો અને આને મેદાનમાં મોકલો. ઇમામ હુસૈન લાચાર થઈ ગયા. બે બચ્ચાઓ આવે છે ઘોડા ઉપર સવાર થઈને, બે નક્કી કરે છે કે તું જમણી તરફ જા, હું ડાબી તરફ જાઉં, આપણે એવી લડાઈ કરીએ કે દુનિયા એને યાદ કરે, આપણા દાદાનો લોહી દેખાડીએ, નાનાનું ખૂન દેખાડીએ. બે ભાઈ એટલા એવી લડાઈ કરે છે કે ફુરાતના કિનારા સુધી પૂકી જાય છે, પાણી સુધી પહોંચી જાય છે. ત્યારે કદાચ વિચાર આવ્યો હોય કે હાય આપણે આવી ગયા ખાલી હાથે, અગર સકીનાની મશક લઈ આવ્યા હોત તો પાણી લઈને પાછા જાત. અને વાંચનામે જૈનબને સમાચાર મળ્યા કે બે બચ્ચાઓ ફુરાત કિનારે ભૂગી ગયા છે, તો હાથ ઊંચા કરીને દુઆ કરે છે કે ખુદા વંદા એવું ન બને કે મારા દીકરાઓ પાણી પી લે, પાણી પી લે. એ બચ્ચાઓ તો શહીદ થઈ ગયા, કેમ કે લોકો વિચાર કર્યો કે આને નોખા રાખશું તો નહીં કામ આવે. ઉંમર સાત પણ ભાગવા લાગ્યો, એવી જંગ હતી, એવી લડાઈ હતી. તો તે વખતે લોકો એમ નક્કી કર્યો કે એને બે ની વચમાં ઘેરી અને હુમલો કરો, ઘેરી લ્યો અને તો જ હાથમાં આવશે ને કે નહીં આવે. એવું જ કર્યું, બે શહીદ થયા, ઘોડા ઉપરથી નીચે આવ્યા, મામાને યાદ કરે છે. ઇમામે હુસૈન અને ઇસ્લામ પહોંચી ગયા. પણ હું કહું છું કે ઇમામે કેવી રીતે ઉપાડ્યું? ઇમામે હુસૈન કોઈ દિવસ કોઈને કામ નથી દીધો, પોતે દરેક લાશ ને ઉપાડીને ખૈમામાં લઈ આવ્યા છે. પણ આજે તો બે બે લાશ છે, કેમ ઉપાડશો? વા જનાબે જૈનબ ને જયારે સમાચાર મળ્યા, બીબીઓ તો ખૈમામાં રડાપીટ કરી માતમ કરવા લાગી, જનાબે જૈનબ તો સજદામાં પડી ગયા કે ખુદા બંદા તે મારી કુરબાની કબૂલ કરી લીધે. જૈનબ સજદો કરે છે, હુસૈન મૈયત લઈને આવે છે, ખૈમામાં રાખે છે, જોઈ છે કે બધી બીબીઓ છે, મારી બહેન જૈનબ કેમ દેખાતી નથી, અરે જાઓ એ તો સજદામાં છે. જનાબે ઇમામે હુસૈન બે લાશોની વચમાં બેસી જાય છે. કોઈ વખત ઓન ના ગાલને બોસો દે છે, કોઈ વખત મોહમ્મદ ના ગાલને બોસો દે છે, બેને પ્યાર કરે છે. આ જાદારો, અરે જનાબે જૈનબ આવતા નથી લાશ ઉપર રોવાની, અગર આવ્યા હોય તો આવ્યા, પણ રોયા નહીં.
બસ એક રિવાયતને ખતમ કરો કે એટલે સુધી કે આ કાફેલો લૂંટાઈને જ્યારે ગયો કુફા કુફાથી શામ ગયો અને શામના કૈદખાનામાં જ્યારે રિહાઈ મળી જ્યારે મજલિસ કરવાનો ટાઈમ મળ્યો સાત દિવસ સુધી માથાઓ બધા આવ્યા આ કૈદખાનામાં માથાઓ તો એમાં બધા જોઈ છે બાઈઓ હતી જોઈ છે કે બધા પોતપોતાના માથા લઈ લે છે અને રડે છે માતમ કરે છે જોઈ છે તો બે માથા પડ્યા છે કેમ કોઈનું ધડી નથી પૂછે છે કે આનું કોઈ આની માં શું દુનિયામાં હયાત નથી એની માં ક્યાં છે કે આના ઉપર રોય આના ઉપર રડે આનું માતમ કરે જનાબે જૈનવે માથું ઊંચું કર્યું આઈ બીબીઓ તમે એમ ના બોલો તમે એમ ના બોલો કે એની માં દુનિયામાં નથી હું એની માં છું હું જૈનવ વિદ્યાની છું અલ્લાહ રહમતુલ્લાહી અલા કૌમિલ ઝાલિમીન وَسَيَ الْمُلَّذِينَ ظَلَمُوا يَوْمَ الْقَرْنِ ماتم حسین یا حسین